સાહેબ, અત્યારના મા બાપ તરીકે આપણી જવાબદારી વધી. એક સમય એવો હતો કે મા બાપને જ ખબર નહોતી કે છોકરા શું ભણે છે. બોલો, હું તમે ભણ્યા ત્યારે શું ખબર હતી? મારા કિસ્સામાં તો એવું જ હતું, પપ્પાને ખબર નહીં, કારણ કે 5 સંતાન. પહેલાના સમયમાં આ જોગવાઈ સારી જ હતી. હવે હાળું વિચારે બધા કે 1 અને 2 પછી જાજુ નહીં એવું. અને મને બરાબર યાદ છે કે માવજીભાઈ જેવા કે એવા કોઈ મહેમાન આવીને બેઠેલા અને એને પૂછ્યું કે આ તમારો બાબો, હું પાણી દેવા ગયો, બાબો શેમાં ભણે? તો કે 5મા ધોરણમાં. એટલે મેં પાછળ જઈને એને કહ્યું કે હું 7મામાં ભણું છું. ત્યારે પછી મને શું કહ્યું, હા એ બધું સરખું જ કહેવાય, તું જા. આપણે 2 વર્ષ કેમ કાઢ્યા હોય આપણું મન જાણે. હતું મારા ને તમારા વખતમાં આવું જ હતું સાહેબ, ખબર નહોતી મા બાપને. અને મા બાપને ખબર નહોતી ને એટલે છોકરા પોતાની મેળે બધું કરી લેતા. હવે તો મા બાપ આંગળી પકડીને વેઢા ગણી ગણીને છોકરાને ડગલા ભરાવે, છૂટો જ ના મૂકે સાહેબ. કાં છૂટો મૂકે તો એવો મૂકે કે હામું જ ન જોવે. મિત્રો, 4 બારી છે, હું તમને બારીની વાત કરવાનો છું. એવું નથી, પણ એક સમય એવો હતો કે જયારે મા બાપને બારીની ચિંતા નહોતી, કારણ કે પોતે આપણે પોતે પગ ઉપર મહેનત કરતા. તે સમય એવો હતો, વેન યુ નો દેટ નો વન ઇઝ ગોઈંગ ટુ કેર ફોર યુ, યુઅર ઇનર ફોર્સ વિલ ટ્રાય ટુ સેવ યુ. આ સાયકોલોજીનો સિદ્ધાંત છે. તમને જેવી ખબર પડે કે અહીંયા કોઈ બચાવે એમ નથી, એટલે અંદરથી એક ફોર્સ ઉભો થાય અને એ ફોર્સ તમને હંમેશા હંમેશા મદદ કરે.